નમસ્કાર સૌ મિત્રોને, એડ્યુસફર પરિવાર વતી હું મુકેશ ડેરવાળિયા. આપ સર્વ મિત્રોનું આજે તારીખ 18 ડિસેમ્બર 2019 ગુજરાતી કરંટ અફેરમાં હાર્દિક સ્વાગત કરું છું. અને હવે બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામ કેટલા દિવસોમાં આવી શકે છે? ઘણા મિત્રોનો આવો એક મનમાં મૂંઝવતો સવાલ હશે. એટલે તમે વિચાર કરો કે કદાચ આના માટે તંત્ર પોતાનું જે માળખું ગોઠવે અને ત્યાર પછી ઇન્વિજિલેટરને તાલીમ આપે અને આ સમગ્ર પરીક્ષાના કેન્દ્રો અને આ બધી પ્રક્રિયા ગોઠવે તો 45 થી 50 દિવસનો સમય લાગી શકે છે. કારણ કે એક બાજુ એક ટીમ છે એ પેપર સેટ કરતી હશે, બીજી બાજુ આના પરીક્ષાના કેન્દ્રોની ફાળવણી થતી હશે અને એક બાજુ જે ઇન્વિજિલેટર હશે એમને તાલીમ અપાતી હશે. તો આ સમગ્ર માળખા ને ગોઠવવા માટે 40 થી 45 દિવસનો સમય લાગી શકે છે. એટલે હવે તમે સરકાર આપણી બિન સચિવાલય ક્લાર્કની એક્ઝામની તારીખ ડિક્લેર કરે કે ન કરે, પરંતુ તમારે 45 થી 50 દિવસના આયોજનમાં ચાલવું પડશે એવું અમારું મંતવ્ય છે. એટલે એને ધ્યાનમાં રાખી અને તમે તમારી તૈયારી શરૂ કરી દેજો. ચાલો દિન વિશેષમાં સૌ પ્રથમ આજે શરૂઆત કરીએ. તો 18 ડિસેમ્બર એટલે વિજય હજારેનો આજે નિર્વાણ દિવસ છે. અને આપણે દર વખતે કોઈ એવા વ્યક્તિ વિશેષને અહીં લાવીએ છીએ જે પેપર માટે ખૂબ જ અગત્યનો ટોપિક હોય. તો વિજય હજારે જન્મ 11 માર્ચ 1915 ના રોજ સાંગલી મહારાષ્ટ્રમાં તેમનો જન્મ થયો હતો. તેઓ ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર હતા. એટલે તમે કદાચ સાંભળેલું પણ હશે કે વિજય હજારે ટ્રોફી કઈ રમત સાથે સંકળાયેલી છે અને એ માટે પરીક્ષાનો આપનો જવાબ બને છે ક્રિકેટ. તો એવા વિજય હજારેએ કે જેમણે 1951 અને 1953ની વચ્ચે 14 મેચોમાં ભારતનું કેપ્ટન પદ સંભાળ્યું હતું અને તેઓ ટેસ્ટ મેચની દરેક ઇનિંગમાં એક સદી ફટકારનારા પ્રથમ ભારતીય ક્રિકેટર હતા. તો એવા આપણે આ મહાનતમ બેટ્સમેનને આજે આપણે યાદ કરીએ છીએ. તો તેઓ સતત 3 ટેસ્ટ મેચમાં સદી ફટકારનારા પ્રથમ ભારતીય ખેલાડી હતા વિજય હજારે. અને તેઓ 1000 ટેસ્ટ રન પૂર્ણ કરનારા પ્રથમ ભારતીય ખેલાડી હતા અને તેમના જ નામ પરથી વિજય હજારે ટ્રોફી પણ રમાય છે. અને આ વ્યક્તિનો આજે નિર્વાણ દિવસ એટલે કે 18 ડિસેમ્બર 2004ના રોજ વડોદરામાં તેમનું અવસાન થયું. તો આપણે વ્યક્તિ વિશેષ જોયા પછી આવીએ છીએ ભારતના કરંટ અફેર ઉપર. તો DRDOએ ગઈકાલે જ તે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે. અને ઘણી વખત આપણે આ શબ્દ સાંભળવામાં આવે સુપરસોનિક, કે જે આપણે આ મિસાઇલની ગતિ છે તે ધ્વનિની ગતિ કરતાં પણ જો વધારે હોય તો તેવી દરેક મિસાઇલને આપણે સુપરસોનિક કહી શકીએ. એટલે કે ધ્વનિની ગતિ કરતાં પણ વધુ ગતિ જેની છે એવા મિસાઇલને સુપરસોનિક મિસાઇલ કહેવાય. તો ગઈકાલે આપણે સુપરસોનિક ક્રુઝ મિસાઇલ બ્રહ્મોસનું આપણે સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું. પણ એનું સ્થળ કયું હતું, લોકેશન કયું હતું? તો આ પરીક્ષણ ઓડિશાના ચાંદીપુરમાં એકીકૃત પરીક્ષણ રેન્જમાં કરવામાં આવ્યું હતું. પ્રથમ મિસાઇલનું ગ્રાઉન્ડ વર્ઝન મોબાઈલ લોન્ચરથી પરીક્ષણ કરાયું હતું. આ મોબાઈલ લોન્ચર એટલે શું? કોઈક મોટા ટ્રક કે પૈડાવાળા વાહન દ્વારા તમે મિસાઇલને લઈ જાઓ છો અને ત્યાં જ સ્ટેન્ડ ઊભું કરી અને તમે જો છોડો છો મિસાઇલ તો તે મોબાઈલ લોન્ચર છે. એટલે કે હરતું ફરતું એવું વાહન. અને જ્યારે બ્રહ્મોસના એર વર્ઝનનું પરીક્ષણ ભારતીય વાયુસેનાના ફાઇટર એરક્રાફ્ટ દ્વારા કરવામાં આવ્યું હતું. અહીં તમે ઇમેજમાં જોઈ શકો છો ભારતની આ બ્રહ્મોસ મિસાઇલ. તો અહીં એક તો બ્રહ્મપુત્રા અને બીજી બાજુ રૂસની એક બે નદી અને એ બે નદીના નામ ઉપરથી આ બ્રહ્મોસ નામ પડેલું એ પણ આપણે વાત કરીશું. તો આ બંને પરીક્ષણોમાં મિસાઇલે સફળતાપૂર્વક તેના લક્ષ્યને વેધ કર્યો છે. બ્રહ્મોસ મિસાઇલનું નામ બે નદીઓના નામને જોડીને બનાવવામાં આવ્યું છે. અને કઈ બે નદીઓ? તો આ નામ ભારતીય નદી બ્રહ્મપુત્રા અને રશિયાની મોસ્કવા નદીના નામ ઉપરથી ઉતરી આવ્યું છે. એટલે અહીંથી આપણે શબ્દ લઈએ બ્રહ્મ અને અહીંથી લઈએ સ, તો બ્રહ્મોસ આ રીતે નામ બને છે. આ મિસાઇલની રેન્જ આશરે 290 કિલોમીટર છે અને બ્રહ્મોસ એક મધ્યમ રેન્જની સુપરસોનિક ક્રુઝ મિસાઇલ છે અને બ્રહ્મોસ રશિયાના
એનપીઓ અને ભારતના ડીઆરડીઓ વચ્ચેનું એક સંયુક્ત સાહસ છે. બ્રહ્મોસ મિસાઇલ અવાજ કરતા 3 ગણી વધુ ઝડપે તેના લક્ષ્યને ફટકારવાની ક્ષમતા ધરાવે છે. એટલે કે અવાજ કરતા પણ 3 ગણી ગતિ છે આ બ્રહ્મોસ મિસાઇલની. આ મિસાઇલ રશિયન મિસાઇલ P-800 ઓનિક્સ પર આધારિત છે. અને ડીઆરડીઓની વાત આવે એટલે ડીઆરડીઓનું પૂરું નામ યાદ રાખવું જોઈએ. તો તેનું પૂરું નામ છે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. ડીઆરડીઓની સ્થાપના ક્યારે થાય છે? 1958માં. ડીઆરડીઓનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નવી દિલ્હી મુકામે. અને ડીઆરડીઓ કયા મંત્રાલય હેઠળ કાર્ય કરે છે? તો મિનિસ્ટ્રી ઓફ ડિફેન્સ, એટલે કે આપણા રક્ષા મંત્રાલય અંતર્ગત આ ડીઆરડીઓ કામ કરે છે. અને તેનું એક અહીં વાક્ય પણ છે, બલસ્ય મૂલમ વિજ્ઞાનમ, જે તેનું એક આદર્શ વાક્ય છે. અને ડીઆરડીઓના હાલના અધ્યક્ષ કોણ છે? તો જી સતીશ રેડ્ડી. ત્યાર પછી આપણે આગળ આવીએ તો UNMISSમાં કાર્યરત ભારતીય સૈનિકોને સંયુક્ત રાષ્ટ્ર પદકથી સન્માનિત કરવામાં આવ્યા છે. એટલે કે યુનાઇટેડ નેશન્સ પાસે પણ કેટલુંક સૈન્ય હોય છે, જે દરેક દેશો પોતાનું યોગદાન આપે છે. અને એની અંદર ભારતીય સૈનિકો આ શાંતિ, વિશ્વમાં શાંતિની રક્ષા થાય અને અન્ય દેશોમાં જ્યાં આવી રીતે વિવાદિત વાતાવરણ છે ત્યાં શાંતિ જળવાય એ માટે યુનાઇટેડ નેશન્સ કેટલીક સેના તૈનાત કરે છે. દાખલા તરીકે તાજેતરમાં જ ત્યાં યુનાઇટેડ નેશન્સની સેનામાં ભારતીય જવાનો હતા અને તે દક્ષિણ સુદાનમાં શાંતિનું કાર્ય કરી રહ્યા હતા. તો એમણે તાજેતરમાં જ તે આ સન્માન મળ્યું છે. તો આ સન્માન 800 સૈનિકોને આપવામાં આવ્યું છે. અને આ સન્માન દક્ષિણ સુદાનમાં શાંતિ સ્થાપિત કરવામાં અને નિસ્વાર્થ સેવા માટેના યોગદાન માટે આપવામાં આવ્યું છે. અને UNMISS એનું પૂરું નામ શું થાય છે? યુનાઇટેડ નેશન્સ મિશન ઇન સાઉથ સુદાન, જે તેનું પૂરું નામ છે. UNMISSમાં હાલ 2342 ભારતીય સૈનિકો અને 25 પોલીસ કર્મચારીઓ કાર્યરત છે. અને જુલાઈ 2011માં તેની શરૂઆત કરવામાં આવી હતી. આ મિશન દરમિયાન અત્યાર સુધીમાં 67 જેટલા લોકો મૃત્યુ પણ પામ્યા છે. અને માર્ચ 2019માં આ યુનાઇટેડ નેશન્સ MISSમાં 19,400 કર્મચારીઓ કાર્યરત છે. ત્યાર પછી આવીએ છીએ, એક નવા સમાચાર આવે છે ફિલ્મ જગતના, પણ કરંટમાં છે અને ઓસ્કર સાથે સંબંધિત છે, એટલે યાદ રાખવા જોઈએ. તો બોલિવૂડની જે ફિલ્મ છે ગલી બોય, એ ઓસ્કારની રેસમાંથી હવે બહાર થઈ ચૂકી છે. અને અહીં તમે ઇમેજમાં પણ જોઈ શકો છો કે આ ગલી બોય પિક્ચરની અંદર અભિનેતા તરીકે અને અભિનેત્રી તરીકે કયા વ્યક્તિએ રોલ અદા કર્યો હતો. જવાબ ખબર હોય તો તમે નીચે કમેન્ટ બોક્સમાં લખી શકો છો, પરંતુ આ વિડીયો સાંભળ્યા પહેલા અત્યારે જ તે આગળ વધીએ. તો આ ફિલ્મ ભારતના 92માં ઓસ્કાર એવોર્ડ માટે સત્તાવાર પ્રવેશી હતી. આ ફિલ્મ બેસ્ટ ઇન્ટરનેશનલ ફીચર ફિલ્મ કેટેગરી માટે પસંદ કરવામાં આવી હતી. અને આ ફિલ્મમાં રણવીર સિંહ અને આલિયા ભટ્ટે મુખ્ય ભૂમિકા ભજવી છે. તો કિરદારમાં તમે જોઈ શકો છો રણવીર સિંહ અને આલિયા ભટ્ટ. 92મો ઓસ્કાર એવોર્ડ 9 ફેબ્રુઆરી 2020ના રોજ અમેરિકાના લોસ એન્જિલસમાં યોજાશે. અને ઓસ્કાર એવોર્ડને એકેડમી એવોર્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને આ એવોર્ડ અમેરિકન એકેડમી ઓફ મોશન પિક્ચર્સ આર્ટ્સ એન્ડ સાયન્સીસ દ્વારા આ એવોર્ડ આપવામાં આવે છે, જે દિગ્દર્શકો, કલાકારો અને લેખકો સહિત ફિલ્મ ઉદ્યોગના વ્યવસાયકારોની શ્રેષ્ઠતાને માન્યતા આપવા માટે આ પુરસ્કાર આપવામાં આવે છે. ઓસ્કર એ વિશ્વની સૌથી પ્રખ્યાત ગણાતો એક મોટામાં મોટો ફિલ્મ જગતનો એવોર્ડ છે અને તે મીડિયાનો સૌથી જૂનો એવોર્ડ સમારોહ પણ ગણવામાં આવે છે. હવે આવીએ છીએ મનોજ મુકુંદ નરવાણે. મનોજ મુકુંદ નરવાણે આપણા ભારત દેશના થલ સેનાના અધ્યક્ષ બનવા જઈ રહ્યા છે. એટલે ખાસ યાદ રાખજો, આપણે ભારત સેનાની 3 પાંખ અને તેના 3 વડાનું નામ તો આપણને હોઠ ઉપર હોવું જ જોઈએ. અને કદાચ જો તમને યાદ છે તો નીચે કમેન્ટ બોક્સમાં લખવાનું ન ભૂલતા. તો ચાલો વાત કરીએ મનોજ મુકુંદ નરવાણે, જે જનરલ બિપિન રાવત 31મી ડિસેમ્બરે નિવૃત્ત થવાના છે અને તેમનું સ્થાન લેવાના છે આ મનોજ મુકુંદ નરવાણે. તેઓ હાલ કયા પદ ઉપર છે? લેફ્ટનન્ટ જનરલ નરવાણે તેમની 37 વર્ષની સેવા દરમિયાન વિવિધ આદેશમાં સેવા આપી છે.
તેમણે જમ્મુ કાશ્મીરમાં રાષ્ટ્રીય રાઇફલ્સ બટાલિયનમાં પણ સેવા આપી છે અને ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર હેઠળ લશ્કરી વિભાગમાં ભારતીય સૈન્યની શરૂઆત 1776માં થઈ હતી અને ભારતીય થલ સેનાનું સૂત્ર શું છે સ્વપૂર્વ સેવા એ ભારતીય થળ સેનાનું સૂત્ર છે અને ભારતીય સેના દેશને બાહ્ય અને અવકાશના જોખમોથી સુરક્ષિત કરે છે ભારતીય થળ સેના 12 લાખથી વધુ સક્રિય સૈનિકો હાલ કાર્યરત છે તો અહીં એક યાદ રાખીએ કે આપણા ભારતીય હાલના એડમિરલ કોણ છે એટલે કે આપણી જળ સેનાના અધ્યક્ષ કોણ છે તો કરમબીર સિંહ અને આપણી ભારતીય વાયુસેનાના અધ્યક્ષ કોણ છે તો એ આપણા છે BS ધનોવા તો આ બંને પદ અને પદાધિકારીઓ વિશે પણ આપણે યાદ રાખશું અને BS ધનોવા સોરી મિત્રો BS ધનોવાનું સ્થાન લઈ લીધું છે RK સિંહ ભદોરિયાએ એટલે આપણે વાયુસેનાના અધ્યક્ષમાં RK સિંહ ભદોરિયાને પણ યાદ રાખીશું ત્યાર પછી આપણે જોઈએ તો સૂર્ય કિરણ નામનો જે સૈન્ય અભ્યાસ છે તે તાજેતરમાં પૂર્ણ થયો છે સૂર્યના કિરણો સૌપ્રથમ માઉન્ટ એવરેસ્ટ ઉપર પડે અને માઉન્ટ એવરેસ્ટ નેપાળ દેશમાં સૌથી ઊંચું શિખર તો એ આપણે યાદ કરીએ તો ભારત અને નેપાળ વચ્ચેનો આ સૈન્ય અભ્યાસ એનું નામ છે સૂર્ય કિરણ કે જેનું તાજેતરમાં જ તે 14મું સંસ્કરણ સંપન્ન થયું છે નેપાળમાં એટલા માટે કરંટ અફેરમાં છે તો આ અભ્યાસ 16 ડિસેમ્બરના રોજ પૂર્ણ થયો તેનું આયોજન ભારત અને નેપાળમાં કરવામાં આવે છે એક વર્ષ ભારતમાં અને એક વર્ષ નેપાળમાં તો આ વર્ષની સૂર્ય કિરણ અભ્યાસમાં ભારત અને નેપાળ સૈન્યના 300 જેટલા સૈનિકોએ ભાગ લીધો હતો આ યુદ્ધ અભ્યાસનો ઉદ્દેશ્ય શું છે આ કવાયત અંતર્ગત બંને દેશોની સૈન્ય વચ્ચે બટાલિયન કક્ષાની તાલીમ લેવામાં આવી હતી અને આ અભ્યાસ બંને દેશોના સંબંધોને પણ મજબૂત બનાવે છે ત્યાર પછી આગળના સમાચાર આવે છે કે હરિયાણા બાર કોડિંગ સોફ્ટવેર જેનું નામ છે ટ્રેકિયા તો હરિયાણાએ આ ટ્રેકિયા નામનો સોફ્ટવેર અપનાવનારું ભારત દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે અને જે ફોરેન્સિક રિપોર્ટમાં એકત્રિત થયેલા નમૂનાઓની સચોટ માહિતી મેળવવા માટે વિકસાવવામાં આવ્યું છે અને તમને જાણીને નવાઈ લાગશે કે આ જે ટ્રેકિયા નામનો જે સોફ્ટવેર વિકસાવ્યો છે એ કોણે વિકસાવ્યો છે તો એક સોફ્ટવેર એન્જિનિયર જે હતો તેણે પોતાની પત્નીની હત્યાના દોષી બદલ તે વ્યક્તિને જેલમાં મોકલવામાં આવ્યો છે અને આ જેલમાં રહેલા સોફ્ટવેર એન્જિનિયર કેદી દ્વારા આ ટ્રેકિયા નામનો સોફ્ટવેર વિકસાવવામાં આવ્યો છે તો આ સાથે હરિયાણા આ અનોખી બાર કોડિંગ પ્રણાલી રજૂ કરનારું દેશનું પ્રથમ રાજ્ય બન્યું હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટરે મધુબનની ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી FSL ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં ટ્રેકિયા બાર કોડિંગ સિસ્ટમનું તાજેતરમાં જ તે અનાવરણ કર્યું અને પોલીસના જણાવ્યા મુજબ ટ્રેકિયા સોફ્ટવેર ગુનાના સ્થળેથી એકત્રિત કરવામાં આવેલા નમૂનાઓના સચોટ અને ફોરેન્સિક વિશ્લેષણના અહેવાલોની ખાતરી કરે છે સોફ્ટવેરનો વિકાસ ઇજનેર એવા અમિત મિશ્રાએ કર્યો છે અને હરિયાણાના રાજ્યપાલ કોણ છે સત્યદેવ નારાયણ આર્ય અને હરિયાણા અને પંજાબની સામૂહિક કેપિટલ સામાન્ય પ્રશ્ન છે અને એ યાદ જ હશે તમને ત્યાર પછી આવીએ છીએ વિશ્વના કરંટ અફેર ઉપર તો યુનેસ્કોએ બેલ્જિયમની કાર્નિવલ ઓફ એલ્સ્ટરને વારસાની યાદીમાંથી દૂર કરી દીધું છે એટલે કે યુનેસ્કોની જે કેટલીક સૂચિ બહાર પડતી હોય છે એ સૂચિમાંથી તાજેતરમાં તે આ બેલ્જિયમનું આ સ્થળ અને તેને તાજેતરમાં યાદીમાંથી દૂર કર્યું એનું કારણ શું છે તો કે 2019 કાર્નિવલ દરમિયાન પરેડમાં ઓર્થોડોક્સ યહૂદીઓની મજાક ઉડાવવા માટે જાતિવાદી અને સેમેટિક વિરોધી ફ્લોટનું પ્રદર્શન કરવામાં આવ્યું અને પરિણામે તેને યાદીમાંથી દૂર કરવામાં આવ્યું તો આ કાર્નિવલને 2010માં અમૂર્ત સાંસ્કૃતિક હેરિટેજની સૂચિમાં સામેલ કરવામાં આવી હતી અને યુનેસ્કોની રચના ક્યારે થઈ હતી 4 નવેમ્બર 1946ના રોજ યુનેસ્કોનું મુખ્ય મથક ક્યાં આવેલું છે ફ્રાન્સના પેરિસમાં અને યુનેસ્કોના ડાયરેક્ટર જનરલ કોણ છે તો આંદ્રે અજોલે જેઓ હાલમાં યુનેસ્કોના મુખ્ય અધ્યક્ષ છે તો આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ મહત્વના સમાચારોને આવરી લેતી અમારી આ એડ્યુસફર યુટ્યુબ ચેનલ સાથે જો તમે આજે પણ નવા હોવ અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ન ચૂકતા કારણ કે આપના જ્ઞાનમાં અચૂક વધારો કરાવશે આપના જ્ઞાનને અપડેટ અને અપગ્રેડ કરાવશે
તો અમારી એડ્યુસફર ચેનલ અને એડ્યુસફર એપ્લિકેશન સાથે જોડાયેલા રહો. આજના કરંટ અફેરને અહીં પૂર્ણ કરીએ છીએ. કાલે ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી રજા લઈએ. જય હિન્દ.